हेलो फ्रेंड्स, हेल्थ टिप्स में तमारू स्वागत छे। मित्रों, घणा बधा एवा तत्वों, घणा बधा विटामिन्स, फाइबर, प्रोटीन आपणी बॉडी माटे जरूरी छे। एवी ज रीते जो तमे सांभळ्यु होय ओमेगा थ्री, जेने आपणे फैटी एसिड तरीके पण ओळखीए छे, एटलू ज आपणी बॉडी माटे पण ते उपयोगी छे। मित्रों, आजना आपड़ा वीडियोनी अंदर आपणे आ फैटी एसिड शू छे एटले के ओमेगा थ्री शू छे, जो कदाच आपणी बॉडीनी अंदर ओमेगा थ्री एटले के फैटी एसिड ओछू छे तो तेना शू संकेतो छे अथवा तो शू लक्षणों बॉडीनी अंदर जोवा मळे छे। सामाथी आपणे ओमेगा थ्री एटले के फैटी एसिड मेळवी शकीए छे, आ तमाम प्रकारनी माहिती आजना आपणा वीडियोनी अंदर आपणे जोवाना छे। मित्रों, तमे पण आ माहिती मेळवा मांगो छो तो आजना वीडियोने ચોક્કસથી જોજો। આશા રાખું છું આ તમને ક્યાંકને ક્યાંક માહિતી પૂરી પાડશે। તો ચલો મિત્રો, વિડિયો સ્ટાર્ટ કરીએ। ઓમેગા 3 ફેટી એસિડ, જેને ગુડ ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓમેગા 3 એ હૃદયની અંદર આવેલી નસોની અંદર કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે। તેનાથી હાર્ટ સંબંધિત જે સમસ્યાઓ છે તે ઓછી થાય છે અથવા તો આવતી નથી, દૂર રહે છે। આથી ઓમેગા 3 ફેટી એસિડ એ આપણા હાર્ટ માટે સારું અને જરૂરિયાતવાળું છે। જ્યારે આપણી બોડીની અંદર ઓમેગા 3 ઓછું રહે છે અથવા તો તેની માત્રા ઓછી થાય છે, ત્યારે શરીરમાં ઇન્ફ્લેમેશનની માત્રામાં ઘણો બધો એવો ઘટાડો જોવા મળે છે મિત્રો, જે ઘણી બધી બીમારીઓ માટે જવાબદાર છે। આ એસિડ તમારી બોડીની અંદર એનર્જી આપવાની સાથે સાથે કેલરી પણ આપે છે। તમારા હૃદય ઉપરાંત ફેફસામાં અને ઇમ્યુનિટી જાળવી રાખવામાં પણ તે ઘણી બધું મદદગાર છે। હાડકાં, માંસપેશીઓ અને સાંધાના દુખાવામાં પણ તે ઘણી બધી એવી મદદગાર છે। માઇન્ડને એકાગ્ર કરવા માટે અને તેજ બનાવવા માટે પણ ઓમેગા 3 એટલું જ જરૂરી છે। ઉપરાંત કેન્સર જેવા જોખમને પણ તે ઘણા બધા અંશે ઘટાડવાનું કામ કરે છે। હવે જ્યારે આપણી બોડીની અંદર ઓમેગા 3 એટલે કે ફેટી એસિડ ઓછું છે તો તેના સંકેતો અથવા તો લક્ષણો શું જોવા મળે છે? ઓમેગા 3 એ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, ત્વચા પરના પોષણ માટે તે ખૂબ જ ઉપયોગી છે। પરંતુ મિત્રો, જ્યારે પણ શરીરની અંદર ઓમેગા 3 ઓછું હોય ત્યારે સ્કિન ડ્રાય રહે છે અથવા તો ધીરે ધીરે સ્કિન ડ્રાય થતી જાય છે, નખ કાચા થઈને તૂટવા લાગે છે, ઊંઘ ન આવવાની સમસ્યા ઘણી બધી સતાવે છે, શરીરમાં સોજો રહે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઘણી બધી જોવા મળે છે, પાચન શક્તિ નબળી થતી જોવા મળે છે। આ બધા લક્ષણો, આ બધા સંકેતો આપણી બોડીની અંદર જણાય અથવા તો હોય તો તે ઓમેગા 3 એટલે કે ફેટી એસિડ ઓછું હોવાના સંકેતો જણાય છે। હવે સામાથી આપણે ઓમેગા 3 મેળવી શકીએ? ફેટી એસિડ આપણે કઈ કઈ વસ્તુઓમાંથી મેળવવામાં આવે છે? તો અળસીના બી, અખરોટ, ચિયા સીડ્સ, કેનોલા, સી ફૂડ ઓઇલ, રાજમા, સોયાબીન ઓઇલ, ઈંડા તેમજ દૂધમાંથી ભરપૂર માત્રામાં ઓમેગા 3 આપણે મેળવી શકીએ છીએ। આમ મિત્રો, આજના આપણા વિડીયોની અંદર આપણે ઓમેગા 3 શું છે, શા માટે એ બીજા તત્વોની માફક જ ઉપયોગી છે, તે ઓછું હોય તો તેના આપણી બોડીની અંદર શું સંકેતો જોવા મળે છે અને તે કયા ફૂડમાંથી મેળવી શકાય છે, આવી તમામ ઉપયોગી, જાણવાલાયક અને ક્યાંક ને ક્યાંક ઉપયોગ પડે તેવી માહિતી જોઈ ગયા। આશા રાખું છું મારો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી અને જરૂરી લાગે। વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો એક લાઇક ચોક્કસથી કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા લઈશું। ફિટ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો। ગુડ બાય।